তো তু করাট তু গায় দো আনে মোগল তু মারো ইনসা এ হবে কা তো সজা কর মন মাবড়ি અરે કા તો બધા ગુના કરી દે મારા માં એવું ભીમરાણા ગામ એમાં મછરાળી મોગલ નું બેસણું તું કોરટ તું કાયદો તું મારો ઇન્સાફ કાં સજા કર માવડી કા ગુના કરી દે માં હાથ વરા પેલા મેં લખ્યું હતું મને યાદ છે પણ સજા નો કીધી ગુના માફ કરી દીધા દુનિયામાં જેટલા બધા ગુના હોય બધા મેં કર્યા એ બધા માફ કરી દીધા એટલે આ માં છે બહુ દયાળી સાગર જેવી સાહેબ ભૂલ કરો ને માફ કરી દે એને માં કહેવાય એવી મોગલનું સાનિધ્ય હજારો લાખો વેદની સાહેબ બેઠી હોય લાઈવમાં સાંભળવા માટે ઠેર ઘરે બેઠા બેઠા મોગલના દર્શન કરતા હોય એથી વિશેષ નાનો એવો પરિચય આપી દઉં આ કલાકારો જેનાથી રૂડા લાગે જે આ સાઈંદા ગ્રુપ મારું એવા બેન્જો માથે જે સંગત કરે છે અરુણભાઈ પટેલ હળવદથી આવે છે એમને એકવાર તાળીના ગળાથી વધાવી જબરજસ્ત તબલું જેનું ધીંગાણું કહેવાય એ ઠેઠ કડીથી આવે છે એવા હરિરામને આપણે તાળીના ગળાથી વધાવી એવા લાલાભાઈ ઉસ્તાદ સંગત સાથે કરે છે એ ઠેઠ હળવદથી આવે છે એમને તાળીના ગળાથી વધાવી અરવિંદભાઈ વિજયભાઈ અને અમારા સંજયભાઈ ગોંડલથી પધાર્યા છે એમને એકવાર તાળીના ગળાથી વધાવી અને આ સાઉન્ડ જે મીઠા અવાજ તમારા સુધી પહોંચાડે છે એ વેગળ સાઉન્ડ મારા પરમ મિત્ર પ્રવીણભાઈને જોરદાર તાળીના ગળાથી વધાવો અમારા બિરજુએ હમણાં હવાણ પૂછી કે પ્રવીણભાઈ તબિયત બરાબર તારે મને બહુ દુઃખ થયું કે આ તબિયત બરાબર જ છે પૂછવાની જરૂર જ નથી ભાઈ મારો વિષય સાહિત્યનું હાસ્યનો હકો એને હકાપા કરવાવાળી આ મોગલ છે સાહેબ ઘંટી હાંકવાળો માણા કે હા ઠેઠ બે ગયો હું એ જોઉં છું માત્ર ને માત્રની કૃપા મને એક ભાઈ કીધું તો મને કે તમે ઘંટી હાંકતા હાંકતા કલાકાર થઈ ગયા મને એમ નથી આવતું બીજું ચા વેચતા વેચતા માણા વડાપ્રધાન થઈ જાય તો હું કલાકાર નો થઈ જાઉં ભાઈ બધું થાય આ દુનિયામાં આ બધી વસ્તુ થાય ભાઈ આપણે આનંદ મોજ કરશું પણ શરૂઆત માંથી કરું એક ભાવ મને ગમે છે એટલે તમે સાંભળ્યું હોય છે પણ મને બહુ ગમે છે એટલે બે કડી માની લઉં મોગલની પછી આપણે મારી પાસે અડધો કલાક છે એથી વિશેષ છે નહીં અડધો કલાકમાં આખી રમત રમી નાખવાની છે અને બહુ મોટી વાત કહેવાય હું પણ તમને મારા મજા આવશે આ ગુજરાતમાં એક જ કલાકાર છે હકાબા ગઢવી ગેરંટી આપે છે મજા આપવાની મજા આવશે આનંદ આવશે થોડી વાર માટે માને કે માના ધરવેડાવો રાય મોગલયાવો ને માના ધરવેડાવો રાય મોગલયાવો ને
બે લાઈન મારો ભાવ એ મારી મોગલ છે મચ રાણી મારી માં મોગલ રમવા નિશરા મારી માતાજી રમવા મારી મોગલ માથે બેડીઓ રહ્યા
वाल तिलक माते बेड़ी ओरे आई रोड़ो आ जाण ने सोया रोरे सोहाई नवला कुमन जाड़ी चली जातन बेड़ी वाली वाली एवी मोगल मचराड़ी वाली हर रूप मामा तू हर रंग मामा तू कण कण मा वसाई मोगल मल तो ही तू मारी मा दयाड़ी मा मोगल मा भेड़िया वारी ए मारी मा भेड़िया वारी ए मारी मा साहेब हमारा चारों मा एक नहीं नौ लक्षी आयु थई बाई आवी संगटा बड़े तारो बा जाना बेड़ा नामर ना भामन ना लीजा वधारानी नौर मारी चालनिया बदारिया मैया सुधारानी गबे सरा हिंग राज आदि शक्ति हाजर हाजोर जालन धरी गात राड कालिका भवानी जप रवे जी अम्बिक देवी गत जग राय तातो वडवाड़ी आस पूरा डोंगर जी थड़ावाड़ी मढरानी तोजनम मा बोदाड़ी माय उदावाड़ी राजबाई करणी में हाणी जाका विशेषणी बगसोरी देविया बड़ाए अने पावाड़ी दिसुरवाड़ी भेड़ियाड़ी भजाबे में तोतड़ा बेचरा होल कामना थकाए तातो चावड़ आवड गेल खोड़ी यार बोल साजी वणो दान करे सेव वारी वार ना आवी सुने नो की आवी तो रहे ने मामा ने बरसो देव तमारो आधार ता तो पढाई आकाश तोनी बागला छोड़ता पटे मेलडी खोबड़ी देवी सिंध वाडी माज आवी नौ लक्ष्य आयु ते साहेब ने ज्या ज्या कोई ने जरूर पड़ी ते दी आ चाणी आयु आवी नु फेरी जे साहेब मने एटला माटे आ वात एटला माटे करू साहेब કે જે માં પાહે નમી ગયો માને ગમી ગયો સાહેબ નો બેડો પાર થઈ ગયો જે માની હામે કદાચ ભૂલથી પડી ગયો સાહેબ તો ઉપર આકાશમાંથી ધરતીમાંથી પછડેવા દાખલા છે એક એક મને બહુ 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 વાલી ગીત અને કેદારનામાં લખી જો બે લાઈન મને બહુ ગમે કે વાલોવરનું પાધર એમાં જેતબાઈ 18 વર્ષની દીકરી મહીસાગર નદીમાંથી પાણી ભરવા નીકળી અને કોઈ એવા કુઢીના માણસે કીધું મહેડા નામના રાજપૂતને કે જો દરબાર રૂપ ભાલ્યું જાય ત્યારે રાજપૂતે કીધું કે આ તો આય કહેવાય કે બાપુ બધી આયુ નો એકાદી બાઈ પણ હોય ફરીવાર કીધું દરબાર કે આ તો આય કહેવાય કારણ કે બાપુ બધી આયુ નો એકાદી બાઈ પણ હોય ગમે એમ કરી એ માણસે એ મહેડા નામના રાજપૂતના મગજમાં નાખી દીધું અમુક લેવલે સાહેબ તમે પહોંચો ને પછી તમને ખબર હોવી જોઈએ કોને પાસે બિહારાય કોને પાસે નો બિહારાય કોને હારે રહેવું કોને હારે નો રહેવું સાહેબ તમને તમારો રસ્તો ભૂલવાડી દે ગમે એમ કરીને મગજમાં નાખ્યું અને સાહેબ નાનો એવો પાણો લીધો હાથમાં એ મહેડાએ અને આમ કરીને આમ જેતભાઈ લાખા ચાણી દીકરી પાણી ભરવા જાતી હોય એના બેડામાંથી આમ કરીને આમ માર્યો પણ કોઈ નાગણ પાછી વળે કોઈ સિંહણ પાછી વળે સાહેબ એમ પાછી વળીને કીધું કે હે મહેડા આ પાણો ભૂલથી વાગી ગયો હોય તો વાંધો નહીં બાકી જાણી જોઈને માર્યો હોય તો હું જેતી લાખાની પણ લાખાની જેતી પાછી વળી પણ લાગતી હતી કેવી અમારો કેદાર લખે સિંહણ હાલી રે કાળી નાગણ હાલી સિંહણ હાલી રે કાળી નાગણ હાલી જેતી લાખાની જોઈ લો પાણી લા હાલી જેતી લાખાની જોઈ લો પાણી લા હાલી જતી લાખાની જોઈ લો પાણી લા હાલી જતી લાખાની જોઈ લો પાણી લા હાલી ચલી રે હાલી જતી લાખાની જોઈ લો પાણી લા હાલી જતી લાખાની જોઈ લો પાણી લા હાલી
કમતિયા નહીં તો કહેવા રે હાલી, કમતિયા નહીં તો કહેવા રે હાલી, જતી લખાની જોઈ લો પાણી લહાલે, જતી લખાની જોઈ લો પાણી લહાલે. જતી લખાની જોઈ લો પાણી લહાલે, જતી લખાની જોઈ લો પાણી લહાલે, જતી લખાની. સાહેબ એમાંથી એક નામ એવું મોગલ જેની માથે સરતા મૂકે સાહેબ, ખાલી ઘરે બેઠે બેઠા અહીંયા આવવાની જરૂર નથી સાહેબ, ખાલી અહીંયા બેઠે બેઠા હાચા અયાના હેતથી કરો જો હાકલો ઢીંગલો ધૂણે ચિત્રા તણો. સાહેબ એવી વાત છે, મોગલ કહો સાહેબ અને પહોંચી જાય સાહેબ તમારા બધા દુઃખને ભાંગીને ભૂકો કરી નાખે એવી સાહેબ ઓખા ધર્મમાં મોગલ બેઠી છે. એ ચમત્કાર ગણો જે ગણો આ બેઠો એ હકો, કોઈ બોલાવતું નહોતું ભાઈ, મને ખબર છે હું કેવું કોણ હતો, એ ઘંટી આંકરો માણા, પણ હકામાંથી હકાબા કરીને કહું, આપણને કોઈ જ્ઞાન નથી, કોઈ ચોપડા વેચાથી શું બોલવું ખબર નથી, પણ હાલી જાય મારી જોડે ઠટ ફટાફટ. અને સાહેબ આ એક મોગલ નહીં, કોઈ પણ મોગલના ધામમાં હકાભાઈ પૈસા લીધા કોઈ દિવસ, અને કોઈ દી લેવાય નથી ભાઈ, મોગલું નામ પડે એટલે હકાભા હાલતા થઈ જાય છે, કારણ કે સાહેબ બી છે તો આપણે છીએ, બાકી કંઈ શું છે નહીં. હમણાં નવરાત્રિ જઈ છે ને ભાઈ, હું નવરાત્રિ મેં ગરબો બહુ ગાતો રહી છું, એક જ ગરબો ગાગા કરતો હું વારા પરથી, મારી તારા પાડે વાંજિયા આવે, મારી તારા પાડે લંગડા આવે, મારી તારા પાડે આંધળા આવે, આ રોજ ગરબો મારે ગાવાનો. એમાં રહેતે માતાજી મને સપનામાં આવ્યા, મને કેટલા હું રોજ રહેતે ગા શીખે, તારા પાડે આંધળા આવે, તારા પાડે નિર્ધન આવે, તારા પાડે લંગડા આવે, મન કે તારી પાસે કોઈ હારો માણસ છે જ નહીં ભાઈ, હારો મોકલ લંગડા ને દવાખાને મોકલાય, શું કામ શીખ્યું. હા હું અમુક વિચાર કરતો બેઠો બેઠો, આ ચોટીલા વાળા હાલી ને અંબાજી જાય, અંબાજી વાળા હાલી ને ચોટીલા જાય, આ કોને ગોતી ખબર ન પડતી, શું છે ભાઈ. અમારા સોનબે માં કેતા હું મટરાઈ ગયો, તારે મેં સાહેબ ભાઈ સોનબે માં હાલી ને ગયા પદયાત્રીઓ, એટલે કીધું ભાઈ કે ક્યાંથી આવ્યા, તો કે માં હાલીને આવ્યા છે. ત્યારે સોનભાઈ કીધું બાપા આવી બાધા શું લેવા રાખો, એવી બાધા રાખો ને કે હે માં હું તારી પાસે ગાડી લઈને આવીશ, હા ઊંચી બાધા રાખો, આવું સોનભાઈમાં કહેતા એમ કે ભાઈ બાધા રાખો ગાડી લઈને આવવાની, એટલે આપણું કામ થાય. ઊંચા વિચાર સાહેબ તમારા તમને આગળ લઈ જાય. હું પણ એવી સોનભાઈમાના ભત્રીજા અહીંયા બધા ગીરીશ બાપા બધા રહ્યા છે, એમને એક જોરદાર તાળીના ગળાથી વધાવો સાહેબ. હમણાં અમદાવાદથી જ્યોત નીકળી દવે સાહેબની યાદથી સીધી મંડળા જઈ સાહેબ, એટલું માણા હતું અહીંયા કે જેની વાત નીકળી સાહેબ આખો હરિજન સમાજના જેટલા ગામ હતા બધા લેન્ડમાં ઉભા રહી જાય, મંડળા એક જ્યોત આવી રહી છે દવે સાહેબને અહીંયાથી પાળી હતી, અને એ જ્યોત પાછી મંડળા આવી સાહેબ. અમારો કેદાન ઘણી વાર કે સોનબેન એમ કહું છું, હજી એક વાર આવી પાછી, હજી થોડું ઘણું બાકી છે, માથું હજી પૂરું કરવા આવે. પણ આજનો આ કાર્યક્રમ મારો વિશે સાહિત્યનો હાસ્યનો બે ચાર હું ટૂચકા લઈ લઉં, પછી વાણીને વિરામ આપું. આમાં શું છે ભાઈ, બધા ઘરના હશે વાત કહું, અમારા કુટુંબમાં હશો 200-300 વરા થઈ ગયા, પણ કંઈક જૂના કંઈક બાજા હોય ઝઘડા હોય ને ભાઈ જૂના, તો અમે અપૈયા લઈ લીધેલા, હું કે એકબીજાને ખાવું ને પીવું નહીં, પણ હજી 300 વાળા થયા ને તો આ માની બીક લાગે છે ભાઈ આપણે એકબીજાનું ન ખવાય. પણ અમે જ્યાં બધા મારા કાકાના દીકરા બધા હેરે બેહી હેરે વાતો કરી પ્રેમ ભાવ બરાબર, પણ એકબીજાનું અમે ખાઈ નહીં, તો એ મારા કાકાનો દીકરો હું અને દરબાર બબભાઈ કડિયાણા વાળા અમે આબુ જતા હતા, તો વચમાં હોટલ આવી, તો અહીંયા અમે જમવા બેઠા ને તો 1200 રૂપિયાનું બિલ બન્યું, એટલે મારા કાકા દીકરો કે હું દઈ દઉં, મેં ભાઈ તારે મારે અપાયો છે મારે તારો ન ખવાય, મેં કીધું હું દઈ દઉં, એ કે મારે તારો ન ખવાય, મેં દરબાર તમે દઈ દો, તો દરબારે 1200 રૂપિયા આપ્યા. હા જી બીજી હોટલ આવી 1100 રૂપિયા બિલ બન્યું, મેં દરબાર અમારે એકબીજાનું ખવાતું નથી અમારે અપાયો છે તમે એ દઈ દો, દરબારે બીજો 1100 રૂપિયા દીધા. હવારમાં અમે ચા પાણી પીધા 300 રૂપિયા થયા,
વળી મારા કાકા દીરો કે હું દીધું નહીં, અપૈયા એ અપૈયા, આપણે એકબીજાને ખવાય નહીં, દરબાર અમારે અપૈયા છે, અમારે એકબીજાને ખવાત નથી, તમે દઈ દો. પછી દરબારે કીધું કે આજથી હું તમારો અપૈયો લઉં છું. કે મારા દીકરા કે ભેગા ખાઓ છો, ભેગા બેહો છો, પૈસા અપૈયા? એ કે તમારા ભેગો એક મહિને રહો તો મારે કે 40 વીઘા જમીન વેચવી પડી. કે તાનું અમે પરવારું કર્યું. અમુક વાર હલવી જવાય સાહેબ, મને યાદ છે 10-12 વર્ષ પહેલાં મારો 1200 રૂપિયા પગાર, એમાં મારી નોકરી તૂટી ગયેલી, એમાં મારા સાસરામાંથી ફોન આવ્યો છે. અમુક વાર દીકરીની ધાગા જ મારી નાખી, ભાઈ બાપને ઊભો કરી નાખી. આ એક મુદ્દો છે મારી માટે, પણ હાસ્ય થઈ ગયું મારી માટે. ભાઈ તો 1200 રૂપિયા જેવો પગાર, નોકરી મારી તૂટી ગયેલી, અને મારા સાસરામાંથી ફોન આવ્યો મને કે હવે તમારા સસરા 1-2 કલાકના મહેમાન છે, જો તમારે મોઢું જોવું હોય દીકરીને તો ફટાફટ આવી જાવ એમ. તો અમે 800 રૂપિયા ઉછીના લીધા, અને હું મેધું ભાઈ હાલો દીકરીને મોઢું દેખાડી દી. તો જ્યાં તો મારા સસરામ બે ભાંતી પોતેલા, એટલે એમની દીકરી કીધું કે જીજી ટપટ આંખું ખોલી, મારે 800 રૂપિયા દીધા. પાછો આવતો વળી 15 દિવસ પાછો ફોન આવ્યો કે હવે જીજી બિલકુલ જી એવું છે નહીં, તમે ફટાફટ આવી જાવ. કે 1 કલાક માંડ કાઢે તો વળી પાછો 800 રૂપિયા ઉછીના લીધે પાછો ગયો. વળી આમ આંખું બંધ કરીને હોતેલા, ને વળી દીકરી કીધું કે જીજી પાછી આંખું ખોલી, ફોરસોનું બૂજ વાગ્યું કીધું. પણ છેલ્લે ફોન આવ્યો સાહેબ કે હવે 3 દિવસથી ખાધું નથી, શ્વાસ લેતા નથી, કદાચ તમે પહોંચો એ ભલા અહીંયાથી વેજ આવે, છેલ્લી વાર તમારે આવવું હોય તો આવી જાઓ, જીજીનું મોઢું જોયું દીકરીને લેતા આવો. સાહેબ ત્રીજી વાર હું ગયો 800 રૂપિયા ઉછીના લઈને, ને હા બે ભણો બિલકુલ. દીકરીએ કીધું કે જીજી અને આંખું ખોલ્યો અને મારો મગજ ગયો. મેં કીધું જીજી તમે નહીં મરો, અમે ભાડા ખર્ચીને મરી જઈશું, આજ મરું કાલ મરું, મરી જાઓ ભાઈ મરી જાઓ, કોકને મારી નાખશો ભાઈ, હેરાન થઈ જાય ભાઈ. હમણાં બિહારી મરાઠી અને ગઢવી ત્રણે સ્ટીમરમાં જતા હતા દરિયામાં, વાણમાં વચમાં જીનાતા આવ્યો કે હું તમને ત્રણેને મારી નાખું. એટલે ગઢવી કે એમ સીધા કોઈને ન મારી નાખે ભાઈ, અમારો વાંક શું? એટલે જીનાતે કીધું કે તમે કોઈ પણ વસ્તુ દરિયામાં નાખો એટલે હું લઈ આવું, લઈ આવું તો તમને મારી નાખું, ન લઈ આવું તમારો ગુલામ. ગઢવી કે બરોબર છે. મરાઠીને કે તું કંઈક નાખ, તો મરાઠીએ ટાંકણી નાખી દરિયામાં, જીના જો અંદર ટાંકણે લઈ આવ્યો, મરાઠીને મારી નાખ્યો. બિહારીને કે તું કંઈક નાખ, તો બિહારીએ માથાનો વાળ નાખ્યો દરિયામાં, જીના જો દરિયામાંથી વાળ લઈ આવ્યો, બિહારીને મારી નાખ્યો. વાય વેતા ગઢવી, જીના કે લઈ ગઢવી તમે કંઈક નાખો, અને ગઢવી આમ ખીચામાંથી કાઢીને ટાપ દેને કંઈક નાખ્યું. જીના અંદર જો તાણ ગલ મારો ગુલામ, પણ તમે નાખ્યું છું કે જડતું નથી. પછી ગઢવી કીધું ઓલી માથાની દીકરી આવે ને ડિસ્પ્રેન, તારી માં ઓગરી જાય, ન જડે અમારું. હા હું ઘણા ટાઈમથી એક વાર્તા સાંભળતો આવું, ચક્કી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો, બે રેંધી ખીચડી, ચકો ખાઈને હુઈ ગયો. મેં તો ચકો કાં ઘટ્યું હોય ને કાં દરબાર હોય ને કે હુઈ ન જાય, બીજો તો કામ કરે એટલે હુઈ ગયો મારા દીકરો. ચકો લો બોલો હિસાબ છે સાહેબ. હું ઘણા ટાઈમથી એક ગીત સાંભળતો આવું છું, મન મોર બની થનગાઢ કરે, મન મોર બની થનગાઢ કરે. આ ગીત સાંભળ્યા પછી મને એક દી વિચાર આવ્યો કે મન મોર બની થનગનાટ ક્યારે કરતું હોય છે? તમારી પાસે 500 વીઘા જમીન હોય તો તમારું મન મોરબની થનગનાટ કરે, અથવા તમારી પાસે 2 રૂપિયા હોય તો તમારું મન મોરબની થનગનાટ કરે, પણ તમારી માથે 20 લાખનું દેણું હોય, લોકો તમને મારવા ફરતા હોય તો મન શું કરે? આફ્રિકામાં પૂરજી મોરારી બાપુ હતા, તારે મેં 2 લાઈન બાપુને સંભળાવી હતી. મેં તો દેણું હોય ને બાપુ તો મન થનગનાટ ન કરે, પણ શું કરે? કે મન મોર બની ફફડાટ કરે, મન મોર બની ફફડાટ કરે, મોર બની ફફડાટ કરે, મન મોર બની ફફડાટ કરે, જ્યાં દેણા વાળાનો હાથ પડે. તો મન મોર બની પપડાટ કરે, મન મોર બની પપડાટ કરે, કરર કરર ઘુમરી ઘુમરી ભાન ભૂલી બે ભાન ફરે, પછી મન ભાન ભૂલી બે ભાન ફરે, મન મોર બની પપડાટ કરે. કોઈ થનગનાટ બનગનાટ કૃષ્ણ હતી બિલકુલ વાત ખોટી છે સાહેબ. કોને લખ્યું ખબર છે? રવીન્દ્રનાથ ટાગોરે. એનું મન થનગનાટ કરે એ 12 ગામનો ધણી હતો, એને આશ્રમ હતા નથી કરે, મોટા મોટા આશ્રમ હતા, એનું મન થનગનાટ કરે. પણ મેં કવિને ઠપકાયો, ઠપકો આપ્યો, મેં કીધું હે કવિ તારું મન કોદી મોરબની થનગનાટ ન કરવું જોઈએ, ન કરવું જોઈએ, ન કરવું જોઈએ, કરવું જોઈએ તો ક્યારે કરવું જોઈએ? કે જેથી આ દેશમાં ગાયોના કતલખાના બંધ થઈ જાય ત્યારે, ત્યાં સુધી નહીં સાહેબ. એટલે આ બધી ખોટી વાત છે. હમણાં હું પ્રોગ્રામમાં જતો હતો, મને વચમાં બિલાડી આડી વિતરી, એટલે મેં બિલાડીને ઠપકો આપ્યો, મેં કીધું હે બિલાડી મહેનત કરવા જઉં છું, સારા કામે જઉં છું, તું મારા આડી ઉતરી. મારા દાદા જેથી 700 વીઘા જમીન વેગાઈ ગયા, તારે તું ક્યાં હતી?
તેથી તો પનિયારીઓ પાણી ભરીને આવતી હતી. ગાયોના ધણામાં આવતા જાઓ કવિરા ઠપકારી દો. આજ મહેનત કરવા નીકળ્યા નાડી ઉતરે જ ભાઈ. હમણાં કીર્તિભાઈ ગઢનો ઓલો બંગલો બેનો સ્વર, એમાં કીર્તિભાઈ પૂજ્ય મોરારી બાપુ બેઠા હતા, એમાં એક સ્તુતિ વાગતી હતી, મહમ પાહ્યમ ભગવતી ભવ દુઃખ કાપો. એટલે મેં કીધું હું ગઉં, એટલે કીર્તિભાઈ કીધું કે આ સારામાં સારો કલાકાર ગાય છે, અગાબા આનાથી સારું કોઈ ગઈ ન કે. હું ગઉં ને ભાઈ, હું સારું જ ગઉં છું. મોરારી બાપુ કહીને ગાવા દે, વિચિત્ર પ્રકારનું કંઈ ગાય છે. પછી આ બે ચાર લાઈન મેં મહમ પાહ્યમ ભગવતી ભવ દુઃખ કાપો એ મેં હું લગભગ મારી ઉપરથી બનાવું છું, કારણ કે કોઈ માથેકૂટ કરવાનું આવે ને ભાઈ. અત્યારે ભાઈ બધું રોચાળું કામકાજ છે, બોલવા વિચાર રાખવો પડે હું, અને મને જમીન જઈને તારનો મગજ કામ નથી કરતો, એટલે હું એ જ બનાવું છું. પછી મેં બે ચાર લાઈ લખી, મમ પાહ્યમ, મેં તો બાપુ આમ ગવાય કે મમ પાહ્યમ ભગવતી ભવ દુઃખ કાપો, થોડાક પૈસા છે હજી વધારે આપો, તળિયા ઝટ કરી ગયો છે અમારો બાપો, હવે મમ પાહ્યમ ભગવતી ભવ દુઃખ કાપો, ઘરમાં નથી રહેવા દીધો હારો ઝાપો, હવે મમ પાહ્યમ ભગવતી ભવ દુઃખ. ખબર ન પડી કોણ ક્યાંથી કોણ લઈ ગયું સાહેબ, આ તો માતીની દયા છે, કલાકાર થઈ ગયા. એક ભાઈ મને હમણાં બહુ સારો સવાલ પૂછ્યો સાહેબ, આ તમને કહું, 1.5 મહિના થયા કે અકાબા આજે કલાકાર કોઈ 50,000 રૂપિયા લે છે, કોઈ 1,00,000 રૂપિયા લે છે, કોઈ 1.5 લાખ, કોઈ 3 લાખ, કોઈ 4 લાખ, આ તમે પૈસા લોસો છે ના? ભગવાને તમને ગળું આપ્યું, ભગવાને તમને સરસ્વતી આપી, બોલો છો ભગવાનનું, ગાઓ છો ભગવાન, પૈસા છીના લો તમે, એવું શું કરો સ્ટેજમાંથી? પછી મેં એને કીધું, મેં ભાઈ તને શું લાગે છે અમે પૈસા ગાવાના લઈ છીએ? તો કે શીના? પછી મેં એને સમજાયું ભાઈ, મેં તું અતિ ગાવાથી સ્વરપેટી માથે માર પડે છે, કેન્સલ થવાથી ઘણા કલાકાર દુનિયામાંથી રહી ગયા, એના પરિવારનું તમે કોઈ પૂછવા ગયા ભાઈ? અતિ બોલવાથી એટક આવે છે. આ સ્ટેજ માથે 2 વર્ષમાં 3 કલાકાર મારી હામે મરી ગયા, એમાં એક હરેશ ગઢવી મારા ખોરામ મરી ગયો સાહેબ, નાની નાની બે દીકરી સાહેબ, જો બહુ 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 ખરાબ પરિસ્થિતિ છે, એના પરિવારનું કોણ? આ જકાભા અહીંયા છે, કાલે સુરત છે, પમદી ગોરવી આવ્યું છે, પાછા આગ્યું આણંદ છે, પછી ઉના છે, આમ રોજ ટ્રાવેલિંગ કરવાનું સાહેબ, એક્સિડન્ટમાં ઘણા બધા કલાકાર મરી જાય, એના પરિવારનું કોણ? આ ગાવાના નહીં ભાઈ, મરવાના પૈસા લઈ છે, ગાવાને અલગ થયો ભાઈ. એટલે કોઈ કલાકારને આવું મહેરબાની કરીને પૂછું નહીં, બરોબર? હું જો હું એકલું સેલ્ફ ડ્રાઈવ મારું, હું એકલો જતો હોય, કાલે સુરત છે, પમદી ગોરવીવાળી, પાછું આમ વાપી, પછી ઉના, ક્યારેક આ એક મટકું મારી જાય ટપકીનો જાય. એક ભાઈ મને કે અગબા તમે ડ્રાઈવર રાખો, ડ્રાઈવર? મેં તું ડ્રાઈવર આપણને માની નાખીને કરતા આપણે હાથે ન મરી જઈએ, કોક શું આપણને માની નાખી ભાઈ, હાથે મરી જાઓ, કોઈ ડ્રાઈવર બાઈવર રાખવાની જરૂર છે નહીં. હમણાં એક પત્નીના પતિને પૂછ્યું કે હું તમને કેટલી વાલી? તો પતિ કે તું મારા જીવથી મને વાલી. તો કે હું મરજો તમે શું કરો? પતિ કે હું ગાંડો થઈ જઉં. તો કે તમે બીજા લગ્ન કરો? એ કે ગાંડો ગમે એ કરે, ગાંડો ચોથા કરે. એક પતિના પતિને પૂછ્યું કે મુમતાજ મરી દે તો શાહજહાને તાજમહેલ બંધાયો, તો હું મરજો તમે શું બંધાવો? એ કે શાંતા બેનો ટિફિન, કોઈ માથાકૂટ નહીં. હું આ મારા ઘણા દરબાર ઉપર મિત્ર આવ્યા છે, કદી વાત કરું, એક બાપુના ઘરે ભાણુભા આવ્યા, અને દરબારને ભાણુભા આખું ગામ રમાડું પડ્યો, આખું ગામ હો, ભાણુભા 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 આખું ગામ રમાડે, માણંદ આખું થી રમાડે, ભાણુભા એ ભાણુભા ભાણુભા એ ભાણુભા. માં થોડીક શરદી થઈ જતી, ભાણુભા થોડાક સેડા આવી ગયા, એટલે વાણંદે કીધું કે બાપુ ભાણુભાને સેડા આવ્યા, અને બાપુ એક લાફો માર્યો કે ભાણુભાને ટુકારો દેશ, ભાણુભા ટુકારો. વાણંદ કે બાપુ મેં ક્યાં ટુકારો દીધો? મેં તો એમ કીધું ભાણુભાને સેડા આવ્યા, ભાણુભાને સેડા એમ ન કહેવાય, ભાણુભાને સેડા પધાર્યા એમ કે. બાપુના ભાણુભા મેં કે જાણતી હિસાબ હોય સાહેબ. હા હું તો ભાઈ રહું છું, મને ખબર ન હોય એ બાજુ ઝાલાવાડમાં મારું ગામ છે. પણ આજનો આ પ્રોગ્રામ ટાઈમ બહુ ઓછો, ફરી પાછા આપણે મળશું. પણ એક લાઈન છેલ્લી બે લેલું કે આટલી નવું લક્ષી માતાજી થઈ સાહેબ, એમાંથી છેલ્લી માં થઈ તો હોનભાઈ, માત્ર ને માત્ર એ એટલા માટે કહું છું કે ચાણો માટે થઈ અને જીને અવતાર લીધો, અને માત્ર ચાણો માટે જીવી, ચાણો માટે આ દુનિયામાં ઠેઠ લગી પોતાનું ફરજ બજાવ્યું. એ અત્યારે દુઃખ શું થાય ખબર છે? કોઈ હમત નથી, ગમે એ કિંમત કરીને વેચાય અમારી. બોલો આવી જજો ગવા, એટલે ઓળખો તો ખરા, અમે શું બોલે સમજો તમે? બોલો ચારણ સાહિત્ય બોલો, નથી હમતા ભાઈ તમે શું બોલવું? કોઈને ખબર જ નથી પડતી ને કે ચારણ સાહિત્ય ફાવે, બધું ફાવે, પણ આપણને ખબર પડી હતી કે આનંદ કરાય, બાઈકું કંઈ કરાય નહીં, કોઈ હમતું છે નહીં, સમય બદલાડો છે, પરિવર્તન છે ને, પ્રકૃતિનો નિયમ છે, આ બધું બદલાણું સાહેબ, સંતવાણી ધીમે ધીમે આ બધું હોય ને, ધીરે ધીરે બધું બદલાય છે. પણ સોનબે માને અમારો કેદાર પ્રાર્થના કરે છે, શું કહે છે?
કે હોનાલ હાચો હાદ યમારો આયાલ એક યાર ને આટો એ હોનાલ હાચો હાદ યમારો અન યાજલ એક યાર ને આટો વટ વચન વેપાર ને માણી ઓલા ત્રાજમાં તોડી જાય વટ વચન વેપાર ને માણી ઓલા ત્રાજમાં તોડી જાય એ તોલ દી નાના એને તોલવા બેસે હવે જીર મુનો જી એ હોનલ હાચો હાદ યમારો અને યાજલ એક યાર ને આટો એ હોનલ હાચો હાદ યમારો અને યાજલ એક યાર ને આટો ધન મેળવવા ધરામ ને ચૂકે એની ફરજું ભૂલી જાય ધન મેળવવા ધરમ ને ચૂકે એની ફરજું ભૂલી જાય પછી હદ મૂકીને હાલવા માંડે એ કોઈના ચાલ્યા નો જલાય ઓનલ હાચો હાદ યમારો અને આજલ એક યાર ને આટો હરિયમ તસ જય માતાજી જય મગર